લોકડાઉને ઘણા લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે, તેમાં પણ એક મુશ્કેલી છે કે એવા લોકો કે જેમનો પરિવાર વિદેશમાં રહે છે અને તેઓ લોકડાઉન દરમિયાન ભારતમાં ફસાઈ ગયા છે। खास करीने हाले इंटरनेशनल फ्लाइट बंद है त्यारे बीजा देश में रहता लोकोनो परिवार त्यां छे अने अहीं फसाई गयेला होय तेवा भारतीयोनी संख्या खूबज मोटी छे। हाले भारत में कोरोना वायरसना फैलावाने ध्याने लईने अन्य देशों अहींथी नागरिकोने तेमने त्यां आववा नथी देता, त्यारे चार महीनाथी परिवारथी विखूटा पड़ेला आ लोकोनी हालत कफोड़ी बनी छे। जोईए आ विशेष अहेवाल। कच्छ जिल्लामां अने गुजरातमांथी घणा लोको धंधार्थे अरब देशोमां स्थायी थया छे, त्यारे हाले आ लॉकडाउन समय में इंटरनेशनल फ्लाइट बंद रहता आ लोग फसाया है। खास करीने जेमना वीजा पूरा थई गया है, जेओ बीमार छे अने मुश्किल परिस्थिति में छे तेमने परत भारत आववा माटे मुश्किलीओ सर्जाई रही है, त्यारे तेमने परत मोकलवा माटे इंडियन सोशियल क्लब मस्कत गुजराती समाज अने इंडियन एम्बेसी मस्कत द्वारा प्रयासों शुरू करवामां आव्या छे अने हाले मस्कतथी त्रीजी फ्लाइट गुजरात आववा माटे रवाना थई छे। ओमान खाते मोटी संख्या में गुजरातीओ रहे छे, जेओ धंधा व्यापार माटे स्थायी थया छे। आ उपरांत घणा लोको ओमान अने इंडिया वच्चे धंधा अने अन्य कामथी मुसाफरी करता रहे छे, पण कोरोना महामारीना कारणे अचानक लॉकडाउन थता तमाम आंतरराष्ट्रीय उड़ान रद्द थता आ लोको मुश्केलीमां मुकाया छे। खास करीने मस्कतमां फसायेला लोकोने परत लाववा माटे भारत सरकार द्वारा खास वंदे मातरम मिशन अंतर्गत सेवाओ चालू करवामां आवेल छे, जेमां एम्बेसी द्वारा जरूरियातमंद लोकोनी तेमनी अग्रताना धोरणे परत वतन मोकलवामां आवे छे, त्यारे स्थानिक लोकोनी मदद करवा माटे स्थानिक संस्थाओ पण आगळ आवी छे। ओमान खाते कार्यरत इंडियन सोशियल क्लब अने मस्कत गुजराती समाज द्वारा आ लोकोने परत भारत मोकलवा माटे खास बस अने चार्टर्ड प्लेननी व्यवस्था गोठवामां आवी छे, त्यारे गुरुवारे खास चार्टर्ड प्लेन द्वारा वधु एक जत्थो गुजरात आववा माटे रवाना करवामां आवे। मस्कत गुजराती समाजना कन्विनर श्री चंद्रकांत भाई चौथाणीए आ अंगे चंचल न्यूज साथे वात करी हती। गुजराती समाज द्वारा जे गई काले चार्टर फ्लाइट हतुं स्पाइस जेटनुं ए अमदावाद पहोंच्यो छे अने चौथुं आपणे फ्लाइट हजी बुक करेल छे, ए छे 17 जुलाईए। વંદે ભારત દ્વારા પણ બે ફ્લાઇટ ઇન્ડિયન એમ્બેસી દ્વારા આયોજન થયા છે। પહેલો ફ્લાઇટ લાસ્ટ વીક ગયો, સેકન્ડ વીક 12th એટલે ડે આફ્ટર ટુમોરો વિલ બી ગોઈંગ। આમાં બધા જે ખાસ કરીને આપણે કહી શકીએ કે બિચારા બ્લુ કોલર વધારે હતા, વર્કર વધારે હતા, જે ઓમાનની અંદર અને ઓમાનની આજુબાજુના સ્થળોમાં જ્યાં જ્યાં કામ કરતા હતા, ખાસ કરીને ફિશરમેન વલસાડના આપણા, તેવી રીતે અહીં ફસાયેલા ઘણા બધા હતા। કોઈની વિઝા નહોતી, કોઈના પાસે જોબ નહોતું, કોઈને નોકરી કંપની નોટિસ આપી દીધી હતી, કોઈ કે હવે ઘણા એવા પરિવાર કોઈ બીમાર હોય જેને બેક હોમમાં પ્રોબ્લેમ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ ડેથ થયા હોય, આવા બધા પરિવાર કે ઇન્ડિવિઝ્યુઅલ આપણે સિલેક્ટ કરીને ઇમરજન્સી બેઝ ઉપર બધાને ભારત આપણે મોકલાવ્યા છે। વી આર રિયલી થેન્ક્સફુલ ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઓમાન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એનઆરજી ફાઉન્ડેશન, ગુજરાત એવિએશન મિનિસ્ટ્રી, એમ્બેસેડર સાહેબ મસ્કતે, એમ્બેસી ઓફ ઇન્ડિયાની ટીમ, ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાનની ટીમ, ડૉક્ટર સતીશ નામબિહાર અને મસ્કત ગુજરાતી સમાજની તમામે તમામ વર્કિંગ કમિટીની ટીમ અને અહીંના મહાજન મારા રાજુભાઈ વેદ, અરવિંદભાઈ ઠોપરાણી, કિરણભાઈ આશર, અનિલભાઈ ખીમજી, બધા એટલો સહયોગ આપ્યો છે જેના કારણે આ બધું બીકમ એ પ્રેક્ટિકલી પોસિબલ। એટલે આ ચાર ફ્લાઇટ આપણા સ્પાઇસ જેટના થશે, ત્રણ ગયા અને ચોથો હજી 17 તારીખે આપણે પ્લાન કર્યું છે, પણ એના પાછળનો ભાવના અને ઉદ્દેશ એટલું જ છે
કે બિચારા જે હેરાન હતા કે તકલીફમાં હતા એ બધા ઘરે જઈ શકે અને હળી મળી શકે, જેથી કરીને જે મેન્ટલ ટ્રોમા કે લોકડાઉનના કારણે જે ડિપ્રેશનમાં હતા એ બધા બિચારા ઘરે પહોંચી ગયા છે ગઈકાલે. મસ્કત ગુજરાત સમાજ, ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન પોતાના બનતા બધા જ અથાગ પ્રયત્ન કરી રહી છે કે જેથી કરીને ઓછામાં ઓછી તકલીફ થાય. દરમિયાન ઓમાનમાં રહેતા અને ભારતમાં લોકડાઉન દરમિયાન ફસાઈ ગયેલા ભારતીય નાગરિકો માટે હજુ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને ઘણા લોકો ઓમાનમાં ધંધો રોજગાર કરે છે, પણ લોકડાઉન દરમિયાન તે અથવા તેમના પરિવારના સદસ્યો ભારત જ રહી ગયા છે અને તેમનો પરિવાર ઓમાન મસ્કતમાં છે, ત્યારે તેમને પણ ઓમાન પરત જવું છે. પણ હાલે સુપ્રીમ કમિટી ઓમાન મંજૂરી આપે તો જ તેઓ પરત ઓમાન જઈ શકે છે. આ માટે રજૂઆતો કરાઈ છે અને ટૂંક સમયમાં જ નિર્ણય આવે તેવી શક્યતા છે. દરમિયાન મસ્કત ખાતે રહેતા અને હાલે ભારતમાં ગુજરાતમાં વડોદરા ખાતે ફસાઈ ગયેલા પાયલબેને ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. હું 9th 10th માર્ચ ના અહીંયા વડોદરા આવી ગઈ છું. ત્યાંથી વડોદરામાં લોકડાઉન માં ફસાઈ ગઈ છું સાહેબ. મુશ્કેલી તો સાહેબ ઘણી આવી રહી છે, કેમ કે મારું ઘર અહીંયા ગાડી કાઈ જ કન્ડિશન નતું અને તેવી રીતે બહુ તકલીફ પડી રહી છે, પણ તમારા બધાના બ્લેસિંગ થી બધું થઈ જાય છે. મને મારા હસબન્ડ અમુક વખત છે, મારો પણ અમેરિકા છે, બાકી મારું બધું ફેમિલી અમેરિકામાં છે. તેઓ પણ તકલીફમાં છે, પણ હવે કઈ વેસ નથી જવાનો. એમ્બેસીમાં કોશિશ કરી છે ઘણી બધાને, ચંદ્રકાંતભાઈને ઘણી બધી કોલ ને બધી વેબસાઇટ પર એમને જ્યાં જ્યાં અમને જણાવ્યું ત્યાં અમે ફોર્મ ભર્યા છે. ઘણી બધી કોશિશ થઈ ગઈ છે, પણ હવે જયારે ફ્લાઇટો શરૂ થશે ત્યારે જ અમારો ટર્ન આવશે સાહેબ. એ લોકો ઘણું બધું કરે છે આપણા દેશ માટે અને ઘણું બધું સારું કર્યું છે એમને. બસ હવે અમને ઓમાન પહોંચાડજો અમારા હસબન્ડ જોડે, અમારા ફેમિલી જોડે. અને ઓમાનના ચંદ્રકાંતભાઈ શ્રી ઘણી બધી હેલ્પ કરે છે અમને બધાને. દરમિયાન ઓમાન ફસાઈ ગયેલા લોકોને પરત ભારત લાવી શકાય તે માટે ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન અને મસ્કત ગુજરાતી સમાજ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઇન્ડિયન એમ્બેસીનો પણ પૂરતો સહકાર મળ્યો હોવાનું કન્વીનર શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણી જણાવી રહ્યા છે. ભારત ખાતે ફસાઈ ગયેલા લોકો માટે પણ સુપ્રીમ કમિટી ટૂંક સમયમાં નિર્ણય લહે તો ક્વોરન્ટાઇન સહિતના નિયમોમાં છૂટછાટ લઈને તેમને પરત મસ્કત બોલાવી શકાય તે માટેના પ્રયત્નો ચાલુ હોવાનું શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણીએ જણાવ્યું હતું.